पटरी स्कूल ना ऑनलाइन क्लास में आपको स्वागत है। विद्यार्थी मित्रों, आपने खबर है कि आ चैप्टर 7 जे याम भूमिति जेना अंदर आपको छेलो स्वाध्याय 7.4 जेना अपने दाखला नंबर 6 ऊपर आ रहे छे। आ दाखला की शुरुआत करिए छे, એના પહેલા થોડુંક તમને જણાવું છે મારે। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો આ સ્કૂલ લિબર્ટી સ્કૂલ જે આપણને હમણાં સુધી તમને ઘર બેઠા દરેક લેક્ચર પ્રોવાઇડ કરે છે અને સાથે સાથે તમને ટેસ્ટનું પણ સોલ્યુશન કરાવે છે। સમયાંતરે તમારો ટેસ્ટ પણ લે છે। જે અહીંયા આપણે સ્કૂલમાં કરાઈ છે એ તમે હમણાં ઘર બેઠા જ કરો છો। એટલે તમે વિચારો બેટા કે લિબર્ટી સ્કૂલ તમારા દરેકના હિત માટે આ કાર્ય કરી રહી છે। તમે પણ જાણો છો કે આવા સમય જે તમને ઘર બેઠા તમને તકલીફ અડચણ ન પડે એનું પણ સોલ્યુશન અપાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ 7.4 ની, જેનો દાખલા નંબર 6 એવું કહે છે કે ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એ બી સી બાજુઓ એ બી અને એ સી અનુક્રમે બી અને ઈ માં એવી રીતે છેદે છે કે એ ડી ભાગ્યા એ બી એ ઈ ભાગ્યા એ સી બરાબર 1/4। તો ત્રિકોણ એ ડી નું ક્ષેત્રફળ મેળવું છે અને ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળની તુલના કરવી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક ત્રિકોણ દોરીએ જેના ત્રણ શિરોબિંદુ દર્શાવીએ। માનો કે આ એક ત્રિકોણ છે જે આ ત્રિકોણનું નામ આપી દઈએ એ બી સી। એના યામ 4 6, બીના યામ 1 5, સીના યામ 7 2। હવે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એ બી સી બાજુઓ એ બી અને એ સી અનુક્રમે બી અને ઈ માં એવી રીતે છે આપણે બી અને ઈ માં છે। માનો કે અહીંયા એ બી ને બી માં અને એ સી ને ઈ માં છેદે છે, છેદાઈ દીધું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કરવાનું શું કે સમજો આગળ કે તેથી એ ડી બરાબર એ બી બરાબર એ ડી ભાગ્યા એ સી બરાબર 1/4। એનો મતલબ શું કે એ ડી અપન એ બી બરાબર 1/4 આપ્યું છે અને એ ડી અપન ઈ સી બરાબર પણ 1/4। હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે, માનો કે એક બાજુ લઈએ આપણે એમ, એનું કોઈક વિભાજન બિંદુ D છે। તમારે વિભાજન બિંદુ D શોધવું છે તો આપણે વિદ્યાર્થી મિત્રો કરવું શું પડે એ ખાસ ધ્યાન રાખજો। તો વિભાજન સૂત્રની મદદથી મારે લાવવું છે। જો આપણે બિંદુને યામ લાવવું હોય તો આપણા જોડે ગુણોત્તર ખબર હોવું જોઈએ। કયો ગુણોત્તર? કે AD / BD હોવું જોઈએ। જ્યારે અહીંયા ગુણોત્તર શું આપ્યું છે કે AD / AB 1/4। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું ગુણોત્તર આપ્યું છે કે AD / AB બરાબર 1/4। આ AD 1 અને આખે આખો 4। વિદ્યાર્થી મિત્રો, આપણે BD જોઈએ છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આખામાંથી મારે આટલો ભાગ લાવવો છે। તો આખા ભાગમાંથી AD શું કરતો ભાગ, આખો ભાગ એટલે કયો? એ જે કેટલા આપ્યા છે 4, એના માંથી આપણે 1 બાદ કરી દઈએ તો 4 માંથી 1 જશે કેટલા? 3, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ હશે તો સેમ યર AE અને EC પણ એવું થવાનું છે, આના સમાન આ બાજુ છે। તો આપણે કહી શકાય AD 1 હોય તો AE પણ કેટલું થાય? 1 જ થવાનું છે। BD 3 છે તો EC બરાબર પણ કેટલું થવાનું? 3 જ થવાનું છે। તો આપણે કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે AD / BD બરાબર 1/3, અને બીજો કયો? AE / EC બરાબર 1/3। વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે આપણે દરેકના ગુણોત્તરના યામ આપી દીધા છે। હવે ગુણોત્તર તો આપી દીધું, હવે યામ શોધવું છે D અને E। આપણે રેખા AB બાજુની વાત કરી। વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો, AB નું વિભાજન બિંદુ કયો છે? B, જે AB નું A તરફથી 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે તો D ના યામ મળી શકશે। તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે લખીએ AB નું વિભાજન બિંદુ
DA एक जेम त्रण गुणोत्तर में विभाजन करे छे, तो विभाजन बिंदु D ना याम ने भी दिए, विभाजन बिंदु D ना याम मेरे से, तो AD भाग्य BD जेने आपने M भाग्य N पण कही शकाय। मानो के आने आपने X1 Y1 कहिए, तो आने शुं कहीशुं X2 Y2। આ બંનેની કિંમત આપણે સૂત્રના અંદર મૂકવાની થાય, તો વિભાજન બિંદુ D ના અહીંયા મળી જશે, તો આપણે અહીંયા લખીશું વિભાજન બિંદુ D ના અહીંયા। હવે આપણો થોડો પ્રશ્ન થાય કે અહીંયા સૂત્ર કેવો વાપરું વિભાજન બિંદુનો, તો અહીંયા ગુણોત્તર આપી દીધું છે, તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે જો ગુણોત્તર આપેલ હોય તો આપણે કયો સૂત્ર વાપરીએ છીએ, તો સાહેબ એમએન વાળો। હા રાઈટ વિદ્યાર્થી મિત્રો, તમે 100% સાચા છો, આપણે એમએન વાળું સૂત્ર વાપરીશું। તો આપણે અહીં સૂત્ર લખીશું mx2 nx1 ભાગ્યા m + n my2 ny1 ભાગ્યા m + n। આપણે હવે બેઠી બેઠી કિંમત મૂકવાની થાય, મૂકી દઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે m કેટલું આવશે 1, x2 કેટલું 1 વત્તા n કેટલું 3, x1 કેટલા 4 ભાગ્યા 1 વત્તા 3 m 1 y2 5 વત્તા m 3 y1 આપ્યું છે 6 1 ભાગ્યા 1 વત્તા 3। હવે આપણે અંદરના અંદર સાદું રૂપ આપી દઈએ, 1 1 1, 4 3 12, 3 1 4, 5 1 5, 6 3 18, 4 3 1 4। હવે આપણે શું કહી શકાય અને ઉડાડી શકીએ? ના, 12 ને 13, 13 ભાગ્યા 4 આપણે કહી શકાય, 8 ને 4 12 ને 13, 13 નો કરોડ 1, 23 ભાગ્યા 4। શું 23 ને 4 વડે ભાગી શકીશું? ના, ભાગી ન શકાય। તો હવે આપણે શું કરશું? તો આને આ બિંદુ બીના યામ આપણને મળે કે કેટલા આવ્યા કે 13 ભાગ્યા 4, 23 ભાગ્યા 4। હવે આપણે બિંદુ ઈના યામ મેળવવા છે, તો બિંદુ ઈના યામ મેળવવા છે તો કેવી રીતે વિદ્યાર્થી મેળવશો? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે કહી શકાય 80 નું વિભાજન બિંદુ ઈ, જે 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો આપણે અહીંયા લખીશું 80 નું વિભાજન બિંદુ ઈ એ 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે। હવે વિભાજન બિંદુ ઈ ના યામ મેળવવા છે આપણે, વિભાજન બિંદુ ઈના યામ બરાબર। હવે આપણે વારે ઘડીએ કોઈ સૂત્ર લખવાની જરૂર નથી વિદ્યાર્થી, એકવાર સૂત્ર આવી ગયો હવે આપણે કિંમત મૂકવાની છે। આપણે એને x1 y1 કહીશું, આને આપણે x2 y2 કહીશું। આપણા જોડે m એટલે કેટલો આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? આપણે AE ભાગ્યા AC, તો આપણે આને m ભાગ્યા n કહીશું, m બરાબર 1 અને n બરાબર 3, 1 ના 1 છે, ખાલી ને ખાલી x2 y2 આપણા જોડે બદલાય છે, જે આપણે અહીંયા આગળ કિંમત મૂકીશું। m કેટલો આવ્યો છે 1, x2 કેટલું 7 વત્તા n કેટલું 3, x1 કેટલું 4 ભાગ્યા 1 વત્તા 1 y2 કેટલું આવ્યો છે 2 વત્તા 3 y1 કેટલું આવ્યો છે 6 1 વત્તા। વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો વધારે ખ્યાલ આવશે આપણને, તો 7 1 7, 4 3 12, 3 ને 1 4, 2 1 2, 6 3 18, 3 ને 1 4। વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી રિવાઇઝ કરું છું, ખાસ સાંભળજો, 7 1 7, 4 3 12, 3 ને 1 4, 2 1 2, 6 3 18 ભાગ્યા 4, 12 ને 7 19 ભાગ્યા 4,
18 ને 2 20 ભાગ્યા 4 4 5 20 19 ભાગ્યા 4 5 આપણા જોડે e ના યામ આવી ગયા તો આપણે બંને ના યામ લખી વિભાજન બિંદુ d ના યામ કેટલા કે પહેલું લખીએ b ના યામ કેટલા આવે છે કે 13 ભાગ્યા 4 23 ભાગ્યા 4 13 ભાગ્યા 4 23 ભાગ્યા 4 હવે આપણે e ના યામ આપે છે કેટલા 19 ભાગ્યા अपना जोड़े A D D અને E ના યામ આવી ગયા હવે શું કહે છે A D નું ક્ષેત્રફળ મેળવો A D E નું ક્ષેત્રફળ મેળવો અને A B C ના ક્ષેત્રફળ સાથે તુલના કરો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે આ બંનેના ક્ષેત્રફળ મેળવવા છે એના માટે આપણે જોડે સ્પેસ જોઈએ જગ્યા છે નહીં આટલું વિદ્યાર્થી મિત્રો લખી દો આપણે હવે પૂછી विद्यार्थी मित्रों હવે આપણે AD નું ક્ષેત્રફળ લેવું છે ADE નું ક્ષેત્રફળ લેવું છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું તમે બધા જાણો છો કહ્યું છે કે 1/2 x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 જે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વાપરીશું त्रिकोण ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 વિદ્યાર્થી મિત્રો હવે આપણે ADE એટલે x1 y1 આપીશું અને આપણે x2 y2 આપીએ અને આપણે x3 y3 કહીશું હવે તમામ ની કિંમત આપણે આના અંદર મૂકવી છે ચલો મૂકી કાઢીએ 1/2 x1 x1 એટલે કેટલા 4 y2 કેટલા આપશે 23/4 y3 એટલે આપણે 20/4 વત્તા x2 એટલે કેટલા 13/4 y3 કેટલા આપશે 20/4 y1 એટલે કેટલા 6 x3 એટલે કેટલા 19/4 y1 કેટલા આવે છે 6 y2 કેટલા 23/4 હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંદરના અંદર સાદુ રૂપ આપી દઈએ 1/2 4 બંનેના છેદ કેવા સમાન અંશને સુધારે બાદ 23 માંથી 20 જાય 3 ભાગ્યા 4 વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે 23 માંથી 20 ગયા 3 બંનેના છેદ સમાન વત્તા 13 ભાગ્યા 4 6 4 24 20 માંથી 6 4 24 20 માંથી 24 બાદ કરવા છે વિદ્યાર્થી મિત્રો 6 4 24 20 માંથી 24 બાદ જાય -4 ભાગ્યા 4 વિદ્યાર્થી મિત્રો તમને હજુ ખ્યાલ ના તો સમજો આના પછી 19 ભાગ્યા 4 6 4 24 24 માંથી 23 જાય 1 ભાગ્યા 4 વિદ્યાર્થી મિત્રો આમાં તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે જે વિદ્યાર્થી મિત્રો ખબર ન પડે તમે મને રૂબરૂ મેસેજ યા વોટ્સએપ દ્વારા પૂછી શકો છો એનો પ્રત્યે ઉત્તર તમને 100% મળશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ 4 4 કેન્સલ 1/2 3 એમ ના એમ પ્લસ માઇનસ માઇનસ અને 4 4 કેન્સલ અથવા તમારે 4 4 ન કેન્સલ કરવા વિદ્યાર્થી મિત્રો આપણને એવું થાય છે મારે અહીં ચોકુ ચોકુ 16 છે તો મારે દરેક જગ્યા 16 જ રાખવા છે ઉડાડવા નથી કોઈ વાતો નહીં ગભરાવાની જરૂર નથી આપણે એવું પણ રાખી શકાય અને ઘણા એવું થાય કે ના સાહેબ મારે તો ઉડાડી દેવા છે તો ઉડાડી શકો પણ એવું કરી કે આપણે ઉડાડવા નથી તો પ્લસ માઇનસ માઇનસ અને હવે આપણે ગુણાકાર કરીએ તો 13 4 52 તો 52 મૂકી દઈએ ભાગ્યા ચોકુ ચોકુ 16 વત્તા 19 એગા 19 અને ચોકુ ચોકુ 16 હવે વિદ્યાર્થી મિત્રો આપણે બાદબાકી કરવી છે બંનેના છેદ સમાન આના છેદમાં નથી તો આપણે શું કરશું તો મારે ત્રણેયના છેદ સમાન કરવા પડે
मानो के अहीं 16 वडे गुणो अने 16 वडे भागो 16 तरी 48 माइनस 52 वत्ता 19 भाग्या 16 हवे आपणे अंदरना अंदर सादुरूप आपी दीए 1/2 अंदरना अंदर सादुरूप आपशुं तो 48 ने 19 नो आपणे सरवाळो करवो पड़े 8 ने 8 16 ने 1 17 नो सातळो विधि 1 4 ने 1 5 5 ने 1 6 67 माइनस 52 भाग्या 100 હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવું શું કરવાનું એવું થાય કે સાહેબ હવે આપણે શું કરવાનું થાય તો આપણે બાદબાકી કરીએ જો વિદ્યાર્થી મિત્રો 7 માંથી 2 જાય 5 6 માંથી 5 જાય 1 અને 16 2 32 15 ભાગ્યા 32 જે આપણે એડી નું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે શું મેળવવું છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તુલના તુલના ત્યારે થાય કે જ્યારે આપણા જોડે એબીસી નું ક્ષેત્રફળ આપેલ હોય ત્યારે તો આપણે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એબીસી નું ક્ષેત્રફળ મેળવીએ તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણા જોડે ઓલરેડી સૂત્ર તો આપેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં ખાલી કિંમત મૂકવાની થાય એને કહીએ x1y1 આને કહીશું x2y2 અને આને કહીશું આપણે x3y3 વિદ્યાર્થી મિત્રો હવે આપણે કિંમત મૂકીએ તો 1/2 x1 x1 એટલે કેટલા 4 y2 y2 કેટલા 5 માઈનસ y3 y3 કેટલા 2 વત્તા x2 આપણા જોડે x2 x2 એટલે કેટલા 1 y3 y3 કેટલા આપેલા છે 2 માઈનસ y1 y1 એટલે કેટલા 6 વત્તા x3 x3 એટલે કેટલા 7 y1 કેટલા 6 માઈનસ y2 કેટલા 5 વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર ફરી આના અંદર કિંમત મૂકીશું એટલે તમને ખ્યાલ આવી શકશે માનો કે x1 એટલે 4 4 મૂકાઈ ગયો પછી લઈએ y2 કેટલા 5 5 આવી ગયો પછી લઈએ y3 એટલે 2 2 આવી ગયો વત્તા x2 એટલે 1 1 આવી ગયો પછી y3 એટલે 2 2 આવી ગયો y1 એટલે 6 વત્તા x3 એટલે 7 y1 6 માઈનસ y2 5 હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંદરના અંદર સાદુરૂપ આપવાનું થાય છે જે આપણે આપી દઈએ 5 માંથી 2 જશે 3 2 માંથી 6 જશે માઈનસ 4 6 માંથી 5 જશે 1 1/2 4 તરી 5 પ્લસ માઈનસ 4 1 4 7 1 7 1/2 12 ને 7 19 માઈનસ 4 19 માંથી 4 જાય 15 15 ભાગ્યા 2 વિદ્યાર્થી મિત્રો આપણે આનું ક્ષેત્રફળ આવ્યું 15 ભાગ્યા હવે આપણે તુલના કરવી છે એના સાથે એડી તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એડી નું ક્ષેત્રફળ કેટલું 15 ભાગ્યા 32 ભાગ્યા 15 ભાગ્યા 2 15 કેન્સલ એવું આપણે કેન્સલ ના ફાવે તો હું શીખવાડું છું સાંભળો 15 ભાગ્યા 32 છેદ નો છેદ ક્યાં આવે અંશ નું 2 ભાગ્યા 15 હવે આપણે ઉડાડી શકાય 15 16 2 32 1 ભાગ્યા 16 તો 1 જેમ 16 ગુણોત્તર માં વિભાજન કરશે તો આપણે લખી શકાય ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ નો ગુણોત્તર 1/16 વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો અહીંયા આગળ પૂરો થાય છે એકવાર તમે જોઈ શકો છો